હવે અઢારમા નંબરના પ્રશ્નથી વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શરૂ થાય છે આગળ જે આપણે એક્ઝામ્પલ જોયું એમાં એક પેટર્ન હતી કે અંશ એક હોય અને છેદમાં દ્વિઘાત હોય દ્વિઘાત બહુપતિ વર્ગમૂળમાં હોય અથવા ન પણ હોય એટલે એ પ્રમાણે સૂત્ર એના એપ્લાય થાય હવે પછીના એક્ઝામ્પલ જુઓ નીચે દ્વિઘાત છે અને ઉપર એક ઘાત બહુપતિ દેખાય છે નીચે દ્વિઘાત અને ઉપર એક ઘાત આના વયો પાડો એટલે દ્વિઘાત અહીંયા આગળ વિસ્તરણ કરીએ એટલે આપણને દ્વિઘાત બહુપદી મળે નીચે દ્વિઘાત અને ઉપર એક ગાત તો આપણે નીચે જે દ્વિઘાત છે એનું વિકલન કરો તો આનું સિક્સએક્સ પ્લસ ટુ થાય તો અહીંયા તમારે અરેન્જ કરવું પડે હવે એ અરેન્જ કેવી રીતે થાય જુઓ અહીંયા આગળ સિક્સએક્સ પ્લસ ટુ લાવવાના છે આપણે કોને ફાઇવ એક્સ માઇનસ ટુ ને તો હું પહેલાં એક કામ કરું મારે આ લાવવાનું છે તો ફાઇવ એક્સ માઇનસ ટુ છે એમાંથી પાંચ કોમન કાઢી લઉં લખાયું ઓકે આપણે સિક્સેક્સ પ્લસ ટુ સેટ કરવાના છે

હવે આ રકમ અંશ જે આપડે 5x 2 છે ને તો એને આ રકમ લખી શકીએ છે ઓકે અને એના છેદમાં આ રકમ હવે બંનેને અલગ અલગ આપો એટલે અહીંયા શું થશે આના છેદમાં આવે ત્યારે છેદનું વિકલન અંશમાં સેટ થઈ ગયું લોગ મોડ છે હવે આના છેદમાં આવે એટલે શું થાય તો અછળ બાર 1 ના છેદમાં દ્રી એ તો આપણે આગળ દાખલા ગણ્યા ઉપર એક અને નીચે દ્રી તો અંતિમ પદ કે પ્રથમ પદ ઓકે સુધીને આપણે એક્ઝામ્પલ ગણીએ છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા પરથી આપણે આ સ્ટેપ લાવવું મેન અગતનું છે તો તમે આ રીતે મૌખિક પણ લાવી શકો અને અથવા માટે એક બીજી મેથડ છે આપણે મેથડનો ઉપયોગ કરીશું એમાં મિસ્ટેક થવાના ચાન્સ બહુ ઓછા ઓકે સરળતાથી આપણને મળી જશે આ જે સ્ટેપ છે તે હવે જોઈએ એ મેથડને આપણે પ્રોપર કોઈ નેમ નથી પણ આપણે એવું યાદ રાખીશું એમએન વાળી મેથડ ઓકે એમએન તો છેદમાં દ્વિગાત હોય એના અંશમાં એક ગાત હોય ત્યારે એમએન વાળી મેથડ એપ્લાય કરીશું છેદમાં દ્વિગાત ઉપર એક તો અંતિમ પદ કે પ્રથમ પદ સુધી છેદમાં દ્વિઘાત અને ઉપર એક ઘાત ઓકે તો શું આવશે એમએન વાળી મેથડ તો જો એમ એન વાળી મેથડ કેવી રીતે એપ્લાય કરવી તો સૌથી પહેલું કામ જે અંશ છે ને એ અંશ બરાબર એવું લખવાનું ઓકે જો અહીંયા આપણે સૂત્ર સ્વરૂપમાં લખીએ તો અંશ બરાબર એમ ઇન્ટુ છેદનું વિકલન ઓકે એમ ઇન્ટુ છેદનું વિકલન પ્લસ એન ઓકે આ રીતે લખી શકાય અંશની જગ્યાએ આપણે આવું સ્ટેપ સેટ કરીએ છીએ હવે જુઓ અંશ કેટલા છે ફાઈવ એક્સ માઇનસ ટુ એમ છે અંદર ગુણી દઈએ ફાઈવ એક્સ માઇનસ ટુ બરાબર ટુ એમ પ્લસ સિક્સ એમ એક્સ પ્લસ એન ઓકે ટુ એમ પ્લસ સિક્સ એમ એક્સ હવે જુઓ આપણે અહીંયા આગળ ટુ બરાબર સિક્સ એમ એમ પ્લસ વિદ્યાર્થી મિત્રો ઓકે એક્સના સહગુણક અને અચળપદના સહગુણક સરખાવતા એક્સ અને અચળપદના સહગુણાક સરખાવતા શું થશે જુઓ કમ્પેર કરો પાંચ એક્સ બરાબર છ એમ એક્સ એટલે પાંચ બરાબર સિક્સ એમ અને ટુ એમ પ્લસ એન બરાબર કેટલા થશે માઇનસ ટુ ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ તો એમ બરાબર કેટલા થયા સિક્સ બાય સોરી ફાઈવ બાય સિક્સ તો એમની જગ્યાએ આવશે ફાઈવ બાય સિક્સ અને એમની કિંમત અહીંયા ફાઈવ બાય સિક્સ મૂકીએ તો આપણને એન મળી જશે અહીંયા આગળ બે તરી છ તો એનની વેલ્યુ આપણને મળશે માઇનસ ટુ માઇનસ ફાઈવ બાય થ્રી એટલે કેટલા થશે એન બરાબર માઇનસ છ અને માઇનસ પાંચ એટલે માઇનસ અગિયાર ભાગ્યા ત્રણ તો આપણે અહીંયાથી એમ અને એન શોધવાના છે આ ખૂબ સરળ છે ત્રણ ચાર સ્ટેપ થાય છે પણ ખૂબ સરળતાથી તમને એમ એન મળી જશે જો અહીંયા આગળ આ એમ થઈ ગયા જ્યારે આપણે આને અંદર ગુણીએ પાંચ પાંચ ઉડી જાય બાવીસ ભાગ્યા છો એટલે અગિયાર ભાગ્યા ત્રણ આવી ગયા એટલે એ પદ તો સેટ થવાનું છે જો તમને ડાયરેક્ટ પ્રેક્ટિસ આવડે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર પદ એડજસ્ટ કરતા તમને આવડે તો આ મેથડનો ઉપયોગ કરો અથવા એમ વાળી આ મેથડનો મદદથી આપણને એમ અને એન મળશે જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ છીએ આપણા પ્રશ્ન પર તો આપણો પ્રશ્ન અહીંયા આગળ આપેલો છે એ પદ મુજબ આપણે સેટ કરીશું જો હવે આપણી રકમ જે હતી આઈ બરાબર શું હતું ફાઇવ એક્સ માઇનસ ટુ અપોન વન પ્લસ આપણે અંશની જગ્યાએ શું લખી શકીએ તમારે યાદ રાખવાના છે તો અંશની જગ્યાએ તમે આ લખી શકો છો કેમ કે તમે એવા એમ અને એન શોધ્યા કે જે અહીંયા મૂકો તો તમને અંશ મળે તો અંશ ચેન્જ થઈ ગયો તો અંશની જગ્યાએ તમે શું લખી શકો એમ એમ એટલે કેટલા ફાઈવ બાય સિક્સ અને અહીંયા આવશે ટુ પ્લસ સિક્સ એક્સ અને પ્લસ એન એન એટલે કેટલા માઇનસ અગિયાર ભાગ્યા ત્રણ અને છેદની અંદર વન પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ સ્ક્વાર ડીએક્સ જો વિદ્યાર્થી મિત્રો આપણે આ પદ અહીંયા લખ્યું કેવી રીતે આવ્યું તો તમે બે રીતે કરી શકો એક તો મેં તમને બતાવ્યું કે તમે નીચેનું વિકલન ઉપર સેટ કરો એટલે છ એક્સ આવે એટલે પાંચ હતા પાંચ બાર કાઢ્યા ઓકે છ વડે ગુણ્યા છ વડે ભાગ્યા એટલે છ એક્સ સેટ કર્યા પછી અછોડ સેટ કર્યું જો આ પ્રેક્ટિસ હોય તો નો ડાઉટ તમે થોડુંક જલ્દી કરી શકો છો પરંતુ એમાં મિસ્ટેક પણ ક્યારેક થઈ શકે એમ એન વાળી આ મેથડ મુજબ તમે એમ એન એન પરફેક્ટ મળશે અહીંયા મૂકી દો એટલે પદ સેટ થઈ ગયું છે આપણું હવે બંનેને અલગ અલગ આપો એટલે વિકલન પણ થઈ જશે જો સંકલન પણ થઈ જશે બંનેને અલગ અલગ આપી એટલે ફાઇવ અપોન સિક્સ બાર આવશે અહીંયા આવશે ટુ પ્લસ સિક્સ એક્સ છેદની અંદર વન પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર ડી એક્સ માઇનસ અગિયાર ભાગ્યા ત્રણ અછળ બાર વન અપોન વન પ્લસ આપણે એને લખી શકીએ વન પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી જુઓ છેદ થઈ જશે અહીંયા આપણા અંતિમ પદ સુધી અને એક્ઝામ્પલ ગણવાનો છે તો જો અહીંયા શું થશે ફાઈવ બાય સિક્સ લોગ મોડ છેદ એટલે વન પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર એટલે આ વિકલન સોરી સંકલન થઈ ગયું છે હવે અગિયાર ભાગ્યા ત્રણ હવે આપણે એનું શું શોધીશું અહીંયા આગળ પ્રથમ પદ શોધીએ ઓકે અથવા જો રકમને તમે ચેન્જ કરો થ્રી એક્સ સ્ક્ર પ્લસ ટુ એક્સ પ્લસ વન લખો તો તમારે અંતિમ પદ શોધવું પડે તો આપણે જો આને ચેન્જ કરી દઈએ તો થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન લખીએ તો આપણે શું શોધીશું અંતિમ પદ અંતિમ પદ આપણને આવડે છે મધ્યમ પદનો સ્ક્વેર એટલે હવે તમે રકમા પણ કરી શકો મધ્યમ પદનો સ્ક્વેર અપોઈન્ટ ચાર ગુણ્યા પ્રથમ પદ ઓકે મધ્યમ પદનો સ્ક્વેર અપોઈન્ટ ચાર ગુણ્યા પ્રથમ પદ એટલે ફોર એક્સ સ્ક્વેર કેન્સલ થઈ ગયા એટલે વન બાય થ્રી આવશે એટલે જો થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન બાય થ્રી પ્લસ વન હતા અને માઇનસ વન બાય થ્રી ઓકે હવે આપણે અહીંયા આગળ પહેલાનું તો સંકલન થઈ ગયું છે બીજા પદનું આપણે સાદું રૂપ આપીશું ફાઈવ બાય સિક્સ લોગ વન પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ અગિયાર ભાગ્યા ત્રણ સંકલન હવે એમાં પહેલાં ત્રણ પદ પદ આવેલી છે તો અહીંયા લખો રૂટ થ્રી એક્સ પ્લસ વન બાય રૂટ થ્રી નો હોલ સ્ક્વેર થાય એવું આપણે એક સ્ટેપ અહીંયા કટ કરી દીધો હવે જો વન સ્ટેપમાં જો માઇનસ અગિયાર ભાગ્યા ત્રણ વન અપોન પ્રથમ ત્રણ પદ એ પૂર્ણવર્ગ પદાવળી થઈ ગયા રૂટ થ્રી એક્સ પ્લસ વન બાય રૂટ નો હોલ સ્ક્વેર અહીંયા ત્રણ એકા ત્રણ ઓછા એક એટલે બે એટલે ટુ બાય થ્રી એટલે આપણે પ્લસ રૂટ ટુ બાય રૂટ થ્રી હોલ સ્ક્વેર લખી શકીએ પહેલું તો આપણે સંકલન થઈ ગયું છે અહીંયા જોઈએ તો વન અપોન એક્સક્વેર પ્લસ એ સ્કવેર એટલે ટેન ટેન વન અપોન એ એ એક્સ બાય એપ્લાય થશે તો દેખો અહીંયા ફાઈવ બાય સિક્સ લોગ મોડ વન પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ અગિયાર ભાગ્યા ત્રણ હવે આપણે એનું સંકલન કરીએ વન અપોન એક્સક્વેર પ્લસ એ સ્કવેર

लॉग मॉड वन प्लस टू एक्स प्लस थ्री एक्स स्क्वायर माइनस अगर अपॉन थ्री रूट टू टेन इन लसा रूट थ्री लगे कैंसल करिए तो रूट थ्री गुणा थ्री एक्स प्लस वन अपॉन रूट टू प्लस सी ओके तो जो विद्यार्थी मित्रों एकदम इजी पेटर्न है पर मेन वस्तु है कि नीचे दिवात उपर एक गात तो याद रखो एम एन वाली मेथड मुजब अंश ने सैट करो ए अंश सैट थे पीछे જેવું સેટ થઈ જાય બી ને અલગ અલગ આપશો એટલે સંકલન સરળતાથી થઈ જશે અહીંયા પહેલું તો ફિક્સ જ રહેશે કેમ કે તમે સેટ કર્યું છે છેદનું વિકલન એટલે છેદનું વિકલન અંશમાં થશે જ એટલે આનો જવાબ ફિક્સ છે લોગ મોડ છેદ એ તો પહેલેથી ખબર પડી જશે કે આનો જવાબ અડધો જવાબ ખબર પડી ગઈ બીજું જે પદ આવ્યું એમાં ઉપર એક અને નીચે દ્વિઘાત વધશે એટલે એના ત્યાં પૂર્ણ વર્ગ પદાવળી બનાવવા માટે પ્રથમ કે અંતિમ પદ શોધી અને આપણે એક્ઝામ્પલ ગણીશું નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ઓગણીસ ગણી શકાય પરંતુ આપણે અહીંયા આગળ પહેલા ડાયરેક્ટ પણ વિચારીએ કે જો સેટ અહીંયા સરળતાથી થઈ જાય છે એક્સ્વેર છેદનું વિકલન કરો શું થાય એક્સ્રનું ટુ એક્સ માઇનસ નવ અંશમાં ટુ એક્સ માઇનસ નવ સેટ કરવાના તો એક કામ કરો આપણી પાસે આ સેટ કરવા માટે સિક્સક્સ હું બંને એટલા માટે શીખવાડું છું કે કેટલાક સ્ટુડન્ટ્સ ઇન્ટેલિજન્ટ હોય કે એને ડાયરેક્ટ સોલ્વ કરવું છે તો કરી શકે છે એટલા માટે એક બે દાખલામાં આપણે બંને રીતે ચેક કરીએ છીએ સિક્સ એક્સ પ્લસ સેવન છે એને કેવી રીતે ચેન્જ કરશું જુઓ અને ટુ એક્સ જોઈએ એટલે ત્રણ બાર મોકલી દો એટલે ટુ એક્સ પ્લસ સેવન બાય થ્રી થશે ઓકે એટલે ટુ એક્સ એટ થઈ ગયા ત્રણ એઝિટ ઇઝ અહીંયા ટુ એક્સ માઇનસ નવ કરો પ્લસ નવ કરો અને પ્લસ સેવન બાય થ્રી એટલે થ્રી એઝ ઇઝ પહેલાં કૌશમાં ટુ એક્સ માઇનસ નવ ઓકે હવે અહીંયા નવતરી સત્યાવીસ સત્યાવીસ ને સાત કેટલા થશે ચોત્રીસ ચોત્રીસ ભાગ્યા ત્રણ હવે જુઓ છેદનું વિકલન કરો આખાના છેદ આના છેદમાં તો અપદ આવે અલગ અલગ આપી દો એટલે અહીંયા છેદનું વિકલન અંશ થઈ જાય આને અલગ આપો આ અ આવે એટલે વન અપોન સમથિંગ એટલે આનું આપણે દ્વિઘાતનો ફરી દાખલો ગણવાનો થાય ઓકે એટલે અમુક દાખલાના ખૂબ સરળતાથી થઈ જશે તો જોઈએ આપણે એમ એન વાળી મેથડ હવે આપણે દાખલો ગણીએ તો અંશ બરાબર શું લખાય તો અંશ બરાબર જો હવે આપણે થોડુંક શોધીશું અંશ બરાબર એમ ઇન્ટુ છેદનું વિકલ એટલે રાખીએ દ્વિઘાત બહુપદી સાદુ રૂપ આપો અહીંયા થાય ટુ એમ એક્સ માઇનસ નવ એમ વત્તા એન ઓકે અને અહીંયા છે સિક્સ એક્સ પ્લસ સેવન હવે સ ગુણકો સરખાવતા કોના અચળ પદ અને એક્સના સ ગુણકો સરખાવો તો ટુ એમ બરાબર કેટલા થઈ જાય તો ટુ એમ બરાબર છ અને માઇનસ નવ એમ વધતા એન બરાબર કેટલા થઈ જાય સાત તો એમ બરાબર આપણને કેટલા મળશે અહીંયાથી ત્રણ એ એમની કિંમત અહીંયા મૂકી દો એટલે આપણને કોની વેલ્યુ મળશે એનની વેલ્યુ તો એન બરાબર નવ તરી સત્યાવીસ માઇનસ સત્યાવીસ વધતા સાત એટલે સત્યાવીસ ને સાત કેટલા થશે ચોત્રીસ તો અહીંયાથી આપણને એમ પણ મળી ગયા અને એન પણ મળી ગયા હવે જો આપણે આને અંદર ગુણો એટલે અહીંયા આગળ ટુ એક્સ માઇનસ નાઇન જોડે એમ આવે એટલે ત્રણ આની સાથે ગુણો ત્રણ ત્રણ ઉડી જાય એટલે ચોત્રીસ સેટ થઈ ગયા એટલે આ રીતે પણ ઝડપથી મળે છે અહીંયા આગળ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે આપણે રકમ થઈ ગઈ છે તો આપણે એને ફોર્મેટમાં સેટ કરીએ છીએ તો આપણી ઓરિજિનલ રકમ જે આઈ છે સિક્સ એક્સ પ્લસ સેવન અંડર રૂટની અંદર એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ બતાવીસ તો હવે આપણે શું કરીએ છીએ પદને સેટ કરીએ છીએ અંશ બરાબર શું લખાય તો આ સ્ટેપ એમ અને એનની વેલ્યુ મૂકી દેવાની આ સ્ટેપની અંદર ઓકે તો જુઓ અંશની જગ્યાએ એમ એમ એટલે થ્રી અને રકમ ટુ એક્સ માઇનસ નાઇન વધતા એન એન કેટલા મળે આપણને ચોત્રીસ અને છેદની અંદર વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ વધતા વીસ ડીએક્સ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ આ સ્ટેપ આપણું આખું ક્લિયર થઈ ગયું જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ ડાયરેક્ટ અહીંયા લખવું હોય અને આ કામ તમે રફમાં કરો તો પણ ચાલે તો અહીંયા આગળ ડાયરેક્ટ સ્ટેપ સેટ થઈ જશે ઓકે પણ પોસિબલ હોય તો ત્યાં જ આપણે દર્શાવીએ એટલે આપણને ખ્યાલ આવશે કે એનવાળી મેથડે ગણ્યું છે અને પછી બંનેને હવે અલગ અલગ આપી દો એટલે સંકલન પણ થઈ જશે જો વિદ્યાર્થી મિત્રો હવે હું અલગ અલગ આપી દઉં છું બંનેને એટલે ત્રણ અચળ બાર આવશે ટુ એક્સ માઇનસ નવ વર્ગમૂળની અંદર શું થશે એક્સ સ્ક્વાર માઇનસ નવ એક્સ પ્લસ વીસ ડીએક્સ પ્લસ ચોત્રીસ અચળ બાર આવશે સંકલન 1 ની અંદર અંડર રૂટ ઓફ એક્સ માઇનસ નવ એક્સ પ્લસ હવે જુઓ અંતિમ પદ સુધી પૂર્ણવર્ગ પદાવળી શું થાય અંશમાં ખરું પણ વર્ગમૂળ છે એટલે એનું વિકલન બાજુમાં કરવું પડે એટલે આપણે અહીંયા શું કરીશું જો ત્રણ એક્સક્વેર માઇનસ નવ એક્સ વત્તા વીસ એની કેટલી ઘાત થાય માઇનસ વન બાય ટુ અને એનું વિકલન બાજુમાં સેટ છે ઓકે ઘાતનો વધારો થાય એટલે ભાગી નાખીશું વર્ગમૂળ છે નાખીએ એક્સ સ્ક્ર માઇનસ નવ એક્સ ઓકે તો શું થાય અંતિમ પદ એટલે મધ્યમ પદનું સ્કવેર એટલે કેટલા થાય એક્યાસી એક્સ અપોન ચાર સ્ક્વેર ઓકે અથવા ડાયરેક્ટ શોધું હોય તો તમે કરી શકો આનું સ્ક્વેર કરીને ચાર વડે ભાગી નાખવાનો ઓકે જે સગુણક છે ને એનો સ્ક્વેર એક્યાસી ભાગ્યા ચાર તો અહીંયા આગળ આપણને મળશે એક્યાસી ભાગ્યા ચાર ઓકે પ્લસ વીસ તો છે જ અને માઇનસ એક્યાસી બંને સ્ટેપ આપણે સાથે સોલ્વ કરતા જઈએ જો અહીંયા શું થશે આનું વિકલન બાજુમાં છે ને અહીંયા આગળ એટલે ઘાતનો શું કરશું વધારો એટલે એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ પ્લસ વીસ એની વન બાય ટુ અને છેદમાં વન બાય ટુ બાજુમાં શું થશે તો કે પૂર્ણવર્ગ પદાવલી બનાવીએ વન અપોન અંડર રૂટ ઓફ પહેલું પહેલા ત્રણ પદ એક્સ માઇનસ નાઇન બાય નો હોલ સ્કર જો પૂર્ણવર્ગ પદાવલી છે બીજા પદ શું થશે એસી એસી માઇનસ એક્યાસી માઇનસ વન બાય ફોર એટલે આપણે માઇનસ વન બાય નો લખી શકીએ ઓકે હવે જો અહીંયા સૂત્ર થઈ ગયું વન અપોન એક્સક્વાયર માઇનસ સ્ક્વેર અંદર એક્સક્ર માઇનસ તો લોગમોળ એક્સ પ્લસ છેદ ઓકે તો જો અહીંયા આગળ છેદનો છેદ અંશમાં જ હશે એટલે સિક્સ અને આપણે અંડર પાછું લખી શકીએ આખી રકમ હવે આ રકમનું સદરૂપ આપે આ રકમ ને એટલે આ રકમ જ બને આપણે ડાયરેક્ટ આ રકમનું જે મૂળ રકમ હતી એ જ લખી નાખીએ એક્સક્વેર માઇનસ નવ એક્સ વધતા વીસ પ્લસ સી નો સ એક છે ભાગવાના નથી બોલીશું ભલે ના હોય તો પણ એટલે આપણે અહીંયા આગળ કોઈ વખત હોય તો આપણે તરત ત્યાં આગળ વડે આપણે ભાગીશું સંકલન એક્સ પ્લસ ટુ ઓપન ફોર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર જો વિદ્યાર્થી મિત્રો એ જ પેટર્ન નીચે દ્વિઘાત ઉપર એક ઘાત એમએન વાળી મેથડ ઓકે તમે ડાયરેક્ટ પણ એડજસ્ટ કરી શકો છો આપણે એમ એન વાળી મેથડ મુજબ ગણીશું તો શું લખાય તો કે અંશ બરાબર લખાય શું લખાય એમ એમ ગુણ્યા છે માઇનસ ટુ એમ એક્સ પ્લસ ફોર એમ પ્લસ એન ડાબી બાજુ આપણી પાસે છે એક્સ પ્લસ ટુ હવે આપણે એક્સ ના સહગુણક અને અચળપદના સહગુણક સરખાવતા ઓકે સહગુણક સરખાવતા શું થશે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ માઇનસ ટુ એમ બરાબર એમ પ્લસ એન બરાબર ફોર એમ પ્લસ એન બરાબર ટુ તો અહીંયાથી એમને કરતા બનાવીએ તો માઇનસ વન બાય ટુ અને માઇનસ વન બાય ટુ અહીંયા મૂકી દઈએ આપણે એટલે એન ની વેલ્યુ મળશે બે દુ ચાર માઇનસ ટુ સામે જશે પ્લસ ટુ તો એન બરાબર આપણને મળશે ચાર એમ અને એન મળી ગયા વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું આપણે મૂળ રકમમાં અંશની જગ્યાએ આપણે આ સ્ટેપ લખીશું ઓકે જ્યાં આપણે એમ અને એનની વેલ્યુ મૂકીશું આ સ્ટેપ આપણે અંશ છે એની જગ્યાએ આપણે મૂકી શકીએ એમ અને એનની વેલ્યુ પણ મૂકી દઈશું તો જુઓ હવે સંકલન આઈ બરાબર અંશની જગ્યાએ શું લખાય એમ એમ એટલે માઇનસ વન બાય ટુ ઇન્ટુ ફોર માઇનસ ટુ એક્સ વધતા એન એટલે ચાર અને છેદની અંદર અંડર રૂટ ઓફ ફોર એક્સ માઇનસ એક્સક્વાર ડીએક્સ એઝ ઇટ ઇઝ ઓકે હવે જો આનું સાદું તમે આપો ને એટલે એક્સ પ્લસ ટુ જ મળે એટલે અહીંયા આગળ કોમન કાઢવા ભાગવા ગુણવા એ બધી ક્રિયાઓ આપણે જરૂર પડે નહીં ડાયરેક્ટ પદ એડજસ્ટ થઈ જશે હવે શું કરીશું બંનેને અલગ અલગ છેદમાં આપી દઈએ તો જો માઇનસ વન બાય ટુ અચળ બાર ફોર માઇનસ ટુ એક્સ છેદની અંદર વર્ગમૂળમાં ફોર એક્સ માઇનસ એક્સ સ્ક્વાર ડીએક્સ પ્લસ ચાર અછળ બાર વન અપોન અંડર રૂટ ઓફ ફોર એક્સ માઇનસ એક્સર ડીએક્સ અહીંયા જુઓ ચાર એક્સનું ચાર માઇનસ ટુ એક્સ અંશમાં થઈ ગયું અને પહેલા ઉપર લઈ જશો માઇનસ ઘાત વિકલન બાજુમાં એટલે ઘાતનો વધારો એટલા વડે ભાગી નાખીશું અહીંયા આગળ તો કે દ્વિઘાત છે ઉપર એક છે અંતિમ પદ અથવા પ્રથમ પદ શોધો અંતિમ પદ છે પ્રથમ પદ શોધી ઉમેરી અને વાત કરીશું તો જુઓ આપણી પાસે જે સ્ટેપ છે એમાં માઇનસ વન બાય ટુ એઝ ઇટ ઇઝ શોધીએ છીએ તો શું થાય પ્રથમ પદ જોવું વિદ્યાર્થી મિત્રો મધ્યમ પદ નો સ્કવેર એટલે સોળ એક્સવેર ચાર ગુણ્યા અંતિમ પદ એટલે અહીંયા આગળ આવશે ચાર પણ અંતિમ પદ ઋણ છે એટલે માઇનસ ચાર એના માઇનસ ઓકે એટલે માઇનસ ચાર આપણે અહીંયા આગળ મૂકવા પડે અને આ તમે ઈઝી છે તો ડાયરેક્ટ પણ ગણી શકો છો તો જો અહીંયા આગળ પ્લસ સંકલનની અંદર ઓકે હવે સંકલનની અંદર અહીંયા આગળ આપણે ચાર ઉમેરીશું અને ચાર બાદ કરીશું પન અપોન અંડર રૂટ ઓફ શું થશે અહીંયા આગળ ચાર માઇનસ ચાર પ્લસ ચાર એક્સ અને માઇનસ એક્સ સ્ક્વાર હવે અંતિમ પદ ઋણ છે એટલે પ્રથમ પદ પણ ઋણ હોવું જોઈએ એટલે આ ઉમેર્યા છે આપણે એટલે આ પૂર્ણરૂપ પદાવલી થઈ એમાં માઇનસ ચાર અને પ્લસ ચાર આપણે ઉમેરી દીધા હવે જો અહીંયા તો વિકલન બાજુમાં સેટ છે માઇનસ વન બાય ટુ તો કે ફોર એક્સ માઇનસ એક્સ સ્ક્ર રેસ ટુ વન બાય ટુ અપોન વન બાય ટુ ઓકે અહીંયા આગળ ચાર અચળ બાર સંકલન વન અપોન અંડર રૂટની અંદર માઇનસ કોમન કાઢો એટલે આ પદની નિશાની બદલાઈ જશે એટલે ચાર માઇનસ ચાર એક્સ અથવા તો આપણે પહેલાં એક્સ સ્ક્વેર લખીએ બે નો વર્ગ આ પૂર્ણવર્ગ પદાવલી એક્સ માઇનસ ટુ નો સ્કવેર વન અપોન અંડર રૂટ એ સ્કવેર માઇનસ એટલે કોનું વેલ્યુ થાય સાઇન ફોર્મ્યુલા થાય સાઇન ઇનવર્સ એક્સ બાય એ

નીચે દ્વિઘાત ઉપર એક ગાત દ્રિગાત એક ગાત દ્વિઘાત એક ઘાત ખૂબ સરળ એક્ઝામ્પલ છે ઓકે આપણે એવા ત્રણ એક્ઝામ્પલ ગણ્યા છે આ જ પેટર્ન મુજબ પહેલાં એમ મૂકો પછી બેને અલગ અલગ તમે આપશો એટલે તરીકે પહેલું તો સૂત્ર થઈ જશે બધા વર્ગમૂળવાળા છે એટલે એનું વિકલન બાજુમાં સેટ થશે ઓકે આ જ રીતે અને બીજામાં શું મળશે એક અપોન અચળ હોય એને અચળને બહાર મોકલી દેશો ચાર હતા ચાર અચળ બાર આવી ગયા ઓકે એટલે શું રહે વન અપન દ્વિઘાત બહુપતિ એટલે ત્યાં પ્રથમ પદ કે અંતિમ પદ સુધી અને એક્ઝામ્પલ ગણશો ઓકે તો એકવીસ બાવીસ ત્રેવીસ તમારે સો પ્રયત્ને હોમવર્કમાં ગણવાના છે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ચોવીસ ચોવીસ અને પચીસ એ એમસીક્યુ આપણને આપેલા છે તો જોઈએ ચોવીસમાં એક્ઝામ્પલ એકદમ સરળ છે સૌથી પહેલાં આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે શું કરીએ એને એનું અંતિમ પદ શોધીએ તો અંતિમ પદ કેટલું થાય વન વન પ્લસ વન લખી શકાય પ્રથમ ત્રણ પદ જોઈ શકીએ છીએ પૂર્ણવર્ગ પદાવલી છે डीएक्स अपॉन एक्स प्लस वन स्क्वायर प्लस वन से जो एक्स प्लस वन एक्स स्क्वायर प्लस सूत्र वन अपॉन एक्स स्क् प्लस ए स्क्र वन अपॉन ए टेन एक्स वर्ष एक्स ब्लस सी एनल आंसर मैं टेन इन एक्स प्लस वन प्लस सी ओके 25 वां प्रश्न जो हमनाज आपड़े जे एग्जांपल गणे एना जीवो दाखलो छे प्रथम पद नथी આપ્યું પ્રથમ પદ સુધી નાખીએ ઉમેરિયાને વાત કરીએ તો જો प्रथम पद શું આવશે प्रथम पद મધ્યમ પદ નો સ્ક્વેર अपॉन 4 * અંતિમ પદ ઓકે એટલે આન્સર આવશે -81/100 તો 81 - 81/16 ઉમેરિયાને શું કરશું વાત કરશું તો i = dx √ પાછળ જુઓ નવ એક્સ માઇનસ ફોર એક્સ સ્ક્વેર છે ઓલરેડી ઓકે હવે જુઓ અંતિમ પદ ઋણ છે પ્રથમ પદ ઋણ હશે અને ઓલરેડી આપણને ઋણ મળેલું છે બરાબર હવે એટલા ઉમેરવા પડશે એટલે એક્યાસી ભાગ્યા નવ આ તો કટ થઈ ગયા અને ઓકે તો બેલેન્સ થઈ ગયો હોય કટ એટલે ઓરિજિનલ રકમ જ છે આપણી પાસે હવે જુઓ સંકલન ડીએક્સ અંડર રૂટ ઓફ એક્યાસી ભાગ્યા નવ એટલે નવ ભાગ્યા ત્રણનો 81 भाग 9 એટલે કેટલા થશે ઓકે આપણે આપણી પાસે અહીં આગળ 81 ભાગ 16 મળ્યું છે તો 16 ઉમેરીને આપણે શું કરી દી એને વાત કરી દીધી ઓકે તો 81 ભાગ 16 તો 81 ભાગ શું થશે એટલે કે 9 ભાગ 4 નો હોલ સ્ક્વેર માઈનસ સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા થશે 4x² + 9x ઋણ અને 81 ભાગ 16 એ પાછા ધન થઈ જશે ઓકે હવે જો અહીંયા dx એઝ ઇટ ઇઝ વર્ગમૂળ ની અંદર નવ ભાગ્યા ચાર એનો હોલ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ નવ ભાગ્યા ચાર નો હોલ સ્ક્વેર પૂર્ણ પદાવલી છે વન અપોન અંડર રૂટ સ્કવેર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ બાય એ તો આપણે અહીંયા આગળ સૂત્ર લખીએ એનું સાઇન ઇનવર્સ એક્સ બાય એ તો અહીંયા આગળ સાઈન ઇનવર્સ એક્સ એક્સ એટલે ટુ એક્સ માઇનસ નાઇન બાય ફોર ટુ એક્સ માઇનસ નાઇન બાય ફોર એક્સ બાય એ મીન્સ નાઇન બાય ફોર પ્લસ સી સગુણક વડે ભાગો તો એક્સ નો સગુણક બે છે ઇનવર્સ ચાર લસા લઈ લો એટલે આઠ એક્સ માઇનસ નવ ભાગ્યા નવ ચાર લસા લઈ અને શું થશે કેન્સલ ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ એક પેટર્ન હતી કે નીચે દ્વીઘાત બહુ પદી આપી હોય અંશમાં એક હોય અથવા તો દ્રી એકઘાત બહુ પધી હોય તો આપ એ પ્રકારના જે એક્ઝામ્પલ્સ છે એ આપણે આ મેથડે એટલે કે પૂર્ણવર્ગ પદાવલી બનાવી અને આપણે એને સોલ્વ કરીશું તો અહીંયા આગળ આપણી એક્સરસાઇઝ સેવન પોઈન્ટ ફોર કમ્પ્લીટ થાય છે